इंद्रनील राजगुरु मामले कांग्रेस नु डेमेज कंट्रोल सफल। इंद्रनील राजगुरु कांग्रेस थी नाराज हता, नाराजगी दूर करवानु काम सौंपायु युवा ब्रिगेड ने। तो युवा ब्रिगेडे इंद्रनील राजगुरु ने समझाव्या। प्रदेश प्रमुख जगदीश ठाकोर अने प्रभारी रघु शर्मा साथे मध्यस्थी करावी। तो रघु शर्माए नाराजगी दूर करवा खातरी आपी। युवा टीमे मध्यस्थी करी डेमेज कंट्रोल। युवा टीम अने प्रदेश कांग्रेसे समझावट थी काम लीधु। तो युवा टीम साथे वातचीत बाद इंद्रनीले आ प्रवेश ने मांडी वाळ्यो। तो आ मामले वधु विगत साथे एसोसिएट एडिटर धर्मेश वैद्य लाइव जोड़ाया छे। जी धर्मेश, इंद्रनील राजगुरु मामले कांग्रेस नु डेमेज कंट्रोल सफल निवड्यू छे, युवा टीम सफल निवड़ी छे, शुं कहेशो? ચોક્કસ થી ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ નો સાથ છોડવાના હતા, આપ નો સાથ છોડવાના હતા, પરંતુ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓએ જે દરમિયાનગીરી કરી અને ખાસ કરીને ટીમ એમએલએ જે ઇન્દ્રનીલના જે સમર્થકો હતા એમાં જે બે યુવા અગ્રણીઓ બે થી ત્રણ જે હતા એમણે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓને જાહેર કર્યું હતું કે ઇન્દ્રનીલ ને સમજાવવા બહુ જરૂરી છે અને એ અંતર્ગત ગઈકાલે ભલે આમ આદમી પાર્ટી સાથે બેઠક કરી પણ સાંજના સમયે જે રાજીવ ગાંધી ભવનમાં જે જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ અને ત્યારબાદ રઘુ શર્માને તેઓ મળ્યા ત્યારબાદ ડેમેજ કંટ્રોલ બહુ સફળ થયું છે અને આખરે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતે જે આમ આદમી જવાનું કોંગ્રેસનો હાથ અને સાથ છોડવાની વાત કરી હતી કે એના પર પૂર્ણવિરામ મુકાયું છે અને તાત્કાલિક જે બે ત્રણ પ્રશ્નો હતા એની સૂચનાઓ પણ રઘુ શર્મા દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસને અને જિલ્લા કોંગ્રેસને આપવામાં આવી છે। આમ ઇન્દ્રનીલ રાજ્યગુરુના ડેમેજ ઓપરેશનમાં જે કહી શકાય તો જે એમની ટીમના જે બે ત્રણ યુવા અગ્રણીઓ છે એમને પક્ષને સમજાવ્યા હતા, પક્ષના અગ્રણીઓને મેસેજ મોકલ્યો હતો કે ઇન્દ્રનીલ ન જાય એ બહુ જરૂરી છે અને એ અંતર્ગત જે ડેમેજ કંટ્રોલ માટે જે બેઠક મળી એ બેઠકમાં આખરે આમ આદમીમાં ન જવાનો નિર્ણય લીધો। બાકી કેજરીવાલની હાજરીમાં આજે બપોરે 4:30 વાગે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસનો સાથ છોડી અને હાથ છોડી અને જોડાવાના હતા, પરંતુ એમાં અત્યારે એક આફ્ટર બ્રેક આવ્યો છે અને બ્રેક આવ્યો એમાં મનાવવામાં પણ આવ્યા છે। ખાસ કરી રાષ્ટ્રીય જે કોંગ્રેસના નેતાઓ છે એમના પણ ટેલિફોનિક જે વાતો થઈ અને રઘુ શર્મા સાથે જે બેઠક થઈ એ ઇન્દ્રનીલને ફરીથી કોંગ્રેસમાં રહેવાનું જે પસંદ કરવા માટે બહુ મોટા એક કારણભૂત બન્યું છે અને એને માટે ટીમ એમએલએના જે બે ત્રણ યુવા અગ્રણીઓ છે એમની જે બે ત્રણ દિવસની મહેનત છે એ ખરેખર કોંગ્રેસ માટે લેખે લાગી છે। જી જી ધર્મેશજી, માહિતી બદલ આભાર।